મોરારી બાપુ એક વાત કરે છે તમને ખબર હોય તો, સત્ય પ્રેમ અને કરુણા. સાંભળજો, સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. તમારા ડ્રાઈવર પાસે સત્ય હોય તો એ પણ લઈ લ્યો, નોકર પાસે સત્ય હોય તો એ લઈ લ્યો, શેઠ પાસે સત્ય હોય તો એ લઈ લ્યો. અને પ્રેમ આખી દુનિયાને કરો સાહેબ, બધાને પ્રેમ આપો સાહેબ, પશુ પક્ષી માણા મિત્ર બધાને પ્રેમ આપવાની વસ્તુ. સાંભળજો, પ્રેમ આપવાની વસ્તુ છે, સત્ય લેવાની વસ્તુ છે, કરુણા એ જીવવાની વસ્તુ છે. જીવવાની વસ્તુ. હું તમને દાખલો આપું, પંડિત ઓમકારનાથજી મહાન સંગીતકાર સાહેબ કુંભના મેળામાં આવ્યા, બનેલી હકીકત આ. એ મેળોમાં જેમ શિવરાતનો મેળો હું તમે કરતા હોય એમ કુંભનો મેળો કરે છે, એમાં રસ્તામાં એક દિલરૂબા લઈને માણસ બેઠેલો, સાવ ગરીબ, આ તો સંગીતનો જીવ ને, એટલે એ ભીડમાં પણ જોઈ ગયા, ફૂટપાયરી ઉપર બેઠો હતો માણસ. પાસે જઈને કે બજાતે હો, એ દિલરૂબા બજાતે હો? હા બજાતે હું, વગાડું છું. ગરીબ માણસ કે હા વગાડું ભાઈ, આ દિલરૂબા મારો છે, હું વગાડું છું. ઓમકારનાથજી કે બજાવો જરા, વગાડો. તો કે આજ નથી વગાડી શકો એમ. તો કાંઈક હું ભીડમાં પડી ગયો ને ગીર્દીમાં, તો મારી આંગળી ઉપરથી માણા હોવી અંગ્યા, હાલતા થઈ ગયા, મારી આંગળીઓ ચીપાઈ ગઈ, તાર ઉપર નથી ચાલે એમ. સાંભળજો, આમાં ભરી દે એવી વાત છે સાહેબ આપણા દેશની. મહાન સંગીતકાર એટલું બોલું, મેં બજાવું, હું વગાડું, હા વગાડો ને. એ લઈને બેઠો સાહેબ, માણાના ટોળે ટોળા થઈ ગયા, પૈસાનો ઢગલો થઈ ગયો. એ બધા પૈસા અને દિલરૂબાઈના ગરીબ માણાના ખોલામાં મૂકી અને પરિચય આપ્યા વિનાના વૈયા ગયા ને, એનું નામ કરુણા કહેવાય સાહેબ. કરુણા જીવવી પડે. પ્રેમ દેવાની વસ્તુ છે, સત્ય લેવાની વસ્તુ છે, કરુણા જીવવાની વસ્તુ છે. ઓલી વાત નથી, એક નાની વાત છે પણ બહુ સરસ છે. એક બેન મુસ્લિમ બાઈ હતી, બસની ગીર્દીમાં ચડી, છોકરું તેડેલું નાનું, અને છોકરું રોતું તો, અમા મુજે બેઠના હે, માં મારે બેસવું છે, અમા મુજે બેઠના હે, માં મારે બેસવું છે. કોણ જીગા આપે સાહેબ, ઉઠીને જીગા દઈ દો. એ મોટો ડોનેશન છે મિત્રો. હું સાહિત્યકાર તરીકે હું ઘણી વાર બોલ્યો છું, આજ પણ તમારા સામે બોલું કે કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે, અથવા વૃદ્ધ બાપા કે વૃદ્ધ માજી ચડે, તમે જુવાન માણા ઊભા થઈને જીગા દઈ દો, અને જો તમને થાક લાગે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. તમને થાક નહીં લાગે. શું કામ થાક નહીં લાગે? જીગ્યા દીધીને એનો નશો તમને અંદરથી આવશે, થાક નહીં લાગવો. મારી બેન બેઠી છે ને, હે, એ નશો અંદરથી આવે. પાંચ વસ્તુ અંદરથી આવે, બહારની વસ્તુ છે જ નહીં, સમજી લીજો. એ તો ગણિત ખોટું પડે તો આ વાત ખોટી પડે. પાંચ વસ્તુ, ચિત્તની શાંતિ અંદરથી આવે છે, મનની પ્રસન્નતા પણ અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજ પણ અંદરથી આવે, અને ટાઢિયા તાવની ટાઢ પણ અંદરથી આવે છે. બહારની વસ્તુ છે જ નહીં સાહેબ. તમે જગા દઈ દો, એનો નશો જે તમને એવો આવે કે તમને થાક ન લાગે. તમે જમવા થાળી પીરસીને બેઠા, એમાં કોઈક ભૂખ્યો માણસ આવી જાય અને એને આખી થાળી તમે દઈ દો ને, એ ધરાઈ જાય ને, તમે ધરાઈ રહો એને. એવા હોય સાહેબ, આ દેશની સંસ્કૃતિ છે, આ ભારત છે. આ ક્યાંય તમને મળે નહીં સાહેબ, તમને દુનિયા ગોતવા જાવ તો ન મળે. આપણે ભારતમાં, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં છીએ ને, આપણે વખાણ કરીએ એવું નહીં. આ તો પુરાણની વાત છે, આ તો જીવવાની વાત છે સાહેબ, આ તો અંદરની વાત છે. એ આ દેશમાં જ છે, ભારતમાં જ છે. એટલે કરુણા જીવવાની વાત છે, આપવું એ બહુ મોટી વાત છે. તમે દેવામાં જેટલી તમને મજા આવે એટલી લેવામાં ન મજા આવે. હું તમને અહીંથી જાહેરમાં કહું, હાલો તમે કોકની 10,000 રૂપિયા ઉછીને લેવા જાવ, એનો ફોટો પડાવજો. એક 10,000 રૂપિયા કોક સાધુ સંતોને દેતા હોય એનો ફોટો પડાવજો. બે જો કેમેરો કોઈ દે, એમ ક્યાં કોઈને પૂછવા જવાનું છે? દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે, કેમેરો કોઈનું નહીં રાખે સર. એમ દેવાની વાત છે, આપવાની વાત છે. તમે જગ્યા આપો, તમને અંદરથી નશો આવશે. તમે કોઈ કંઈ ખાવા દઈ દો, અંદરથી કોઈક સુરદાસ હાલ્યો છે, એનું બાવડું પકડીને ઘેરે મૂકી આવો. મોટું રૂપિયા તો સાહેબ ભગવાનની દયા સુરત ઉપર છે ને, તમને છે એટલે આપો. બાકી તમે કે હું ચડ્ડી પહેરીને માથે હૂતરી બાંધીને કોકને ઘેરે આંટા મારતા હોય તો હું દેવાની વાત આવે, કયો જઈ લ્યો. હું દીન્યા હું જાતી દઈએ,
આ તો દીધો દહકો તમને દીધો એટલે તમે આપો છો ને. નકર એક વાત મને બહુ ગમે છે, એક જણો ઓસરીમાં બેઠો હતો ને, એમાં કૂતરું ઘરમાં ગયું, પણ ગયું એ હું પાછું વળ્યું. કૂતરાના આઘાત બહુ લાગ્યો કે મારા ધક્કા માથે પડે એમાં ગરધણી કેમ રહી શકતો હોય છે. પરસેવે રેબઝેબ થઈ ગયું, બઠિયા કાન કરી ગયું, અને ગરધણી હામું જોયું, ગરધણીએ જવાબ દીધો, કાં જાને, કાંઈક હોય તો અમે ન જાય, અમે એમ થા ત્રણ દિશા બહાર નીકળી ગયા છું, હાલ્યું લખ 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 કરતું છે, ત્યાં હું જાવતી મળે સાહેબ, પણ તમને આપ્યું હોય. હે કે દેવું બહુ મોટી વાત છે. અને મેઘાણી ભાઈ આ વાતો લખી છે, સૌરાષ્ટ્રની રસદાર વાંચો, તમે સોરઠી બારવટીયા વાંચો, વસુંધરાના વાલા દવલા વાંચો, અને પાઈ વાણીઓ સાહેબ, એક તો એક સાહિત્યકાર અને વાણિયાને ભગવાને એક તો જાણે બહુ બુદ્ધિ આપી છે, ખૂબ ખૂબ ડાપણ આપ્યું છે. અમારે માનભાઈ ગઢવી એમ કહેતા કે ભગવાને બુદ્ધિ વેચી ત્યારે જેટલી વાણિયાને દેવાય એટલી દઈ દીધી, વધી એમાં આપણે બધાય, તમે હું બધાય, હા બીજું વરણ વાણિયા સિવાયનું બધું વરણ આવી જાય. કારણ કે આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ મતિ, બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં, આપણે બધા આવી જાય. આગળ બુદ્ધિ વાણીઓ, વાણિયાને આગળ આગળથી ખબર પડી જાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય, આપણને પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું, હવે ત્યાં તો મોડું ન થઈ ગયું હોય. વાણિયાને બુદ્ધિ એવી છે. વાણિયાને એક વાત કરજો સાહેબ તમને, એક વાણિયાએ સૌરાષ્ટ્રમાં ભેંસ લીધી 60,000 ની, અને એક મહિનામાં 30,000 માં વેચી નાખી, 50% ખોટ ખાધી, ભાવ ભરી ગયા, 50% ખોટ ખાધી. એમાં કોકે કીધું કે વેચી નાખી ભાઈ મહિનાથીમાં 60,000 ની બેન, વાણીઓ છો તું, શેઠ છો, ડાયું વરણ છો, તો ઘા વેચી નાખી ને કેટલામાં, તો 30,000 માં, 30,000 ની ખોટ ખાધી, તો ઘા લીધું હું તો 5,000 ની બકરી. આનું કારણ આવે, કારણ સાંભળજો, વાણીઓ છે એટલે વાણિયા જ્ઞાતી, એનું ડાપણ કે ભેં બોલું તો છાતીમાં દબાણ થાય છે, બોલો લ્યો ભેં બોલો, ભેં અહીંથી આવે, અંદરથી આવે, નાભીમાંથી ઉપડે, ભેં બોલો લ્યો, એને પોહાણ ન થાય. બકરી 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 અહીંથી જ આવે, બકરી 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 બકરી, શરીરમાં ક્યાંય અસર જ ન થાય એની, બોલો આંખોથી બોલો બકરી બકરી બકરી, અને ભેં બે વાર બોલો છાતીમાં દબાણ થાય સાહેબ, એને પોહાણ ન થાય. આવું વરણ સાહેબ. અમારે લખીગર બાપુ એ ગામડામાં રહેતા, અમારે સૌરાષ્ટ્રમાં, એ બધી બધાની દવા કરે, માણાની કરે, ઢોરની કરે સાહેબ, બે સિંહા જ રાખે, એમ ઈચ્છા પડે એમાં ભૂકી દે. એમાં ગામડામાંથી એક બાઈ આવી કે લખીરામ બાપુ તો કે હા મારી બકરી માંદી છે, તો કે બકરી માંદી બેટા, પણ હવે આ સિંહાની ભૂકી જ નહીં કામ લાગે, પણ એમ કરી બેટા, દહીં લઈ વાટકામાં અને દહીંમાં થોડી ખાંડ નાખી ઘોળી અને બકરીને પાઈ દે. પાઈ દીધું, હા જે હવારમાં બકરી મરી ગઈ. બાઈ આવી કે લખીરામ બાપુ તો હા મારી બકરી તો મરી ગઈ, તો મરી ગઈ બેટા, જો એને અસર જ નથી કઈ, બકરી મરી ગઈ બેટા, તો ઘા શું પીવડાવ્યું, તો કે બાપુ તમે કીધું તો દહીં ને ખાંડ નાખીને ઘોરીને પાયું તો મગરી ગઈ, એમ તો હવે બેટા નક્કી થઈ ગયું કે બકરી માંદી પડે એટલે એને દહીંમાં ખાંડ નાખીને કોઈ દી પવાય નહીં, જાઓ સીતારામ આવજો. જો બોલો આને કઈ અસર જ નહીં સાહેબ, લેવા દેવા નહીં. હે
પણ મરજીવો માણા હતો, વાણીઓ માણા હતો, ડાપણનો દરિયો હતો, મેઘાણી મેઘાણી હતો સાહેબ. હસવાની વાત તો સુખદેવભાઈ કરી, હું કરું અને તમને આનંદ આવે, પણ અમુક ભીની વાતો છે ને મારા તહેવાર મારા જીવનમાં બહુ આનંદ આવે, એટલે હું થોડીક વાત મેઘાણીને એટલા માટે કરવા માગું છું કે આ મિત્રોએ મિત્રની મહેક શબ્દ વાપર્યો છે. એટલે કહું છું કે માણસ માણસને મિત્ર અટાણે નથી બનાવી શકતો. તારા સૌરાષ્ટ્ર ગુજરાત ભારત દેશમાં હાવદને પણ મિત્ર બનાવતા માણસો સાહેબ, હિંસક પ્રાણીને પણ.